નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે ભરત હેરમે અને આપ જોઈ રહ્યા છો લોકફરિયાદ ન્યૂઝ. અષાઢી બીજના પર્વ નિમિત્તે અમદાવાદ ખાતેથી ભગવાન જગન્નાથની 141મી ભવ્ય શોભાયાત્રા નીકળી. અષાઢી બીજના પાવન દિવસે આજે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી જય જગન્નાથના નાદ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં ગુજરાતના સીએમ અને ડેપ્યુટી સીએમએ પહિંદવિધિ કરાવી હતી. રથયાત્રામાં પ્રથમ રથ જગન્નાથનો, બીજો રથ સુભદ્રાજીનો તથા ત્રીજો રથ મોટાભાઈ બલભદ્રજીનો હતો. આ રથયાત્રા નિમિત્તે પીએમ મોદીજીએ ભગવાન જગન્નાથજીના શુભ પ્રસંગે શુભકામનાઓ આપતા ટ્વીટ કર્યું હતું કે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, અમદાવાદ. આજ રોજ ઉપલેટા શહેર તથા તાલુકામાં મેઘરાજાની તોફાની બીજી ઇનિંગથી જગતા ખૂબ જ ખુશીમાં. આજરોજ ઉપલેટા શહેર તથા તાલુકામાં સવારે 10:30 કલાકથી શરૂ થયેલ વરસાદ અવિરતપણે બપોર સુધી શરૂ રહ્યો હતો. અંદાજે 3.5 કલાકની અવિરત મેઘરાજાની તોફાની બેટિંગને લીધે આશરે 2 ઇંચ જેટલું પાણી ખાબક્યું હતું. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગરમીથી ત્રસ્ત લોકોએ વરસાદની મોજ માણી હતી. અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 145 mm નોંધાયો છે. વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. ભચાઉ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિન સેમિનાર યોજાયો. ઉજ્જવળ આવતીકાલની શરૂઆત કુટુંબ નિયોજનની સાથ ના સૂત્રને સાર્થક કરવા આજરોજ ભચાઉ શ્રવણ કાવડિયા આશ્રમ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર એ કે સિંહના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિન સેમિનાર યોજાયો હતો, જેમાં સમાજના આગેવાનો અને સંતોએ સાથે સાથે આશાબહેનો અને ફેમિલી હેલ્થ વર્કરો સામેલ હતા. આ કાર્યક્રમમાં ગત વર્ષ દરમિયાન કુટુંબ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ફિમેલ હેલ્થ વર્કરનું સન્માન કરવામાં આવ્યું હતું તથા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર વ્યક્તિઓને સરકાર તરફથી મળતા લાભોની માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા દીપકભાઈ દરજી, અયુબ હાલા, રાજુ પરમાર,
ભાવેશ આહિરે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોક ફરિયાદ ન્યૂઝ, ભચાઉ. તો આ હતા આજના સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ. અમારી યુટ્યુબ ચેનલ RJT લોક ફરિયાદ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.